લગ્નની ચાલુ સીઝનમાં તસ્કરો સક્રિય બનતા પોલીસને ઊંઘ હરામ થઈ. વાઘોડિયા નજીક આવેલા ખંધા ગામે શિક્ષકના ઘરે ચોરી થઈ અંગે વાઘોડિયા પોલીસને જાણ કરી. પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા રાકેશભાઈ પટેલના પિતા ખેડૂત હોય ખંધા રહે છે, જ્યારે રાકેશભાઈ વડોદરા પરિવાર સાથે રહે છે. વેકેશનમાં માતા પિતા સૌરાષ્ટ્ર દેવદર્શને ગયા હતા. તસ્કરોએ બંધ મકાનનો લાભ લઈ રાત્રિ દરમિયાન દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશી તિજોરી લોકરમાં મૂકેલા ચાંદીના સિક્કા, લકી, હાથમાં પહેરવાના પોચા સહિતના સોનાની ચેન, બુટી, નાકની જડ જેવા દાગીનાઓની ચોરી કરી પલાયન થયા. સવારે પાડોશીઓએ બારણાનો નકુચો તૂટેલો જોતા, મકાનમાં સામાન અસ્તવ્યસ્ત જોતા મકાન માલિકના પુત્ર રાકેશભાઈને ઘટનાની જાણ કરતા વાઘોડિયા પોલીસને જાણ કરી હતી. વાઘોડિયા પોલીસે રાત્રિ દરમિયાન ચોરીની ઘટના અંગે સ્થળ પંચક્યાસ કરતા તિજોરીનો સામાન અસ્તવ્યસ્ત અને દાગીનાની ચોરી અંગેની નોંધ લીધી. તસ્કરું પગેરું શોધી કાઢવા પોલીસે વિવિધ ટીમ બનાવી મુખ્ય માર્ગના સીસીટીવી ફૂટેજ ચકાસણી હાથ ધરી. ચોરીની ઘટનાના નાનકડા ગામમાં ચકચાર મચાવી ગામના લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા. ચોરીની ઘટનાની પગલે પોલીસની ઊંઘ હરામ થઈ છે. તસ્કરોનું પગેરું શોધવા પોલીસે કવાયત હાથ ધરી. ખંધા ગામના હું પોતે રાકેશકુમાર મનુભાઈ પટેલ. હું પ્રાથમિક શિક્ષક તરીકે વાઘોડિયા તાલુકામાં સર્વિસ કરું છું અને મારા છોકરાઓને ભણાવવા માટે હું બરોડા મુકામે રહું છું અને મારા પપ્પા અને મમ્મી ખંધા રહે છે. તેઓ હાલમાં સૌરાષ્ટ્ર સોમનાથ મુકામે ફરવા ગયેલા છે અને ઘર બંધ હતું તો રાત્રે મારા ઘરે ચોરી થઈ છે એવી અમને સવારે જાણ થઈ એટલે અમે બરોડાથી અહીંયા આવ્યા છે. તો ઘરમાં તપાસ કરતાં ખબર પડી કે ઘરમાંથી ઘણું બધું ચોરાઈ ગયું છે, જેમાં સોનાના કડા હતા, સોનાની બે બુટ્ટી હતી, બે ચૂની હતી, સોનાની એક ચેન હતી, ચાંદીના 10-12 પૂજા માટેના સિક્કા હતા અને એ મજબૂત સિક્કા હતા. ત્યાર પછી નાના છોકરાની બે લક્કી હતી, ચાંદીના કંડોળા હતા, હાથની પાંચા અને એવું બધું નાના છોકરાઓને પહેરવાનું હતું. અંદાજે બધું થઈને 2.5 લાખ રૂપિયા જેવી વસ્તુઓ ચોરાઈ છે. બજરંગ શર્માનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, વાઘોડિયા.